પ્રવીણ નામે પોતાનો જન્મદિવસ વૃક્ષો વાવીને ઉજવ્યો, તેમજ જન્મદિવસની શુભેચ્છા આપવા માંગતા મિત્રો પણ એક વૃક્ષ વાવી જન્મદિવસની શુભેચ્છા આપે તેવી પ્રવીણ નામની અપીલ હતી. ગુજરાતમાં અનેક આંદોલનો અને આંદોલનકારી થયા, એમાંના એક સફળ આંદોલનકારી પ્રવીણ રામ, કે જેમણે તમામ સમાજના લોકોના સ્વાસ્થ્ય, રોજગારી, ફિક્સ પ્રથા, આશા આંગણવાડી તેમજ નાના તમામ કર્મચારીઓ પર થતા શોષણ, ખેડૂતો પર થતા શોષણ, કંપનીના કામદારોના શોષણ જેવા અનેક મુદ્દાઓ પર લોકશાહી ઢબે આંદોલન ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 6,000 મેડિકલ સ્ટોરના લાયસન્સ નાબૂદ કરાવ્યા, 4,000 યુવાનોને રોજગારી અપાવી, તમામ સમાજના લાખો ફિક્સ કર્મચારીઓને પગાર વધારો કરાવ્યો, આશા વર્કર બહેનોના પગારમાં પણ વધારો કરાવ્યો, ખેડૂતો પર ઇકોઝોનનો કાયદો લાગુ પડતો હતો તેમને હાલ પૂરતો અટકાવ્યો, કંપની પાસેથી કરોડો રૂપિયા કામદારોને અપાવી અને ગુજરાતની જનતાને આટલા મોટા ફાયદાઓ કરાવી એક સફળ આંદોલનકારીની છાપ ઊભી કરી છે. અને હાલ એમના દ્વારા ભારત દેશની સીમાઓની રક્ષા હેતુ ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટની માંગ કરતી મુહિમ ચાલી રહી છે, જેમાં સમગ્ર ભારતમાંથી 10 લાખ પોસ્ટકાર્ડ લખાયા અને 27 ડિસેમ્બરે 14 જેટલા રાજ્યોમાંથી 150થી વધારે જગ્યા ઉપર રેલી કાઢી આવેદન અપાયા અને હવે ફેબ્રુઆરીમાં દિલ્હી તરફ કૂચ પણ કરવામાં આવશે. આવા સફળ આંદોલનકારી પ્રવીણ રામનો 31 ડિસેમ્બરના રોજ જન્મદિવસ હતો, ત્યારે તેમના દ્વારા જગત કલ્યાણ માટે વૃક્ષો વાવી અને જન્મદિવસ ઉજવવામાં આવ્યો. અને શુભેચ્છા આપવા માંગતા મિત્રો પણ એક વૃક્ષ વાવી મને શુભેચ્છા આપે તેવી તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી, ત્યારે ઘણા બધા મિત્રોએ પણ એક વૃક્ષ વાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આમ આવી અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરતા પ્રવીણ રામને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું, અમને પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યે સહાનુભૂતિ હોય એ સ્વાભાવિક છે, આમ છતાં હાલના સમય પ્રમાણે પર્યાવરણનું જતન થવું પણ જરૂરી છે, ત્યારે મારા જન્મદિવસના દિવસે સમગ્ર જગતના કલ્યાણ માટે વધુમાં વધુ વૃક્ષ વવાય તો એમનાથી વધારે ખુશીની વાત મારા માટે કોઈ ના હોઈ શકે. દિવસ છે ત્યારે જન્મદિવસના દિવસે પર્યાવરણ હિત માટે વૃક્ષો વાવી અને જન્મદિવસની ઉજવણી કરવાનું એક અલગ પ્રકારનો પ્રયાસ કર્યો છે. અને જે લોકો જન્મદિવસની શુભેચ્છા આપવા માંગે છે એવા તમામ મિત્રોને પણ નમ્ર અપીલ કરું છું કે આપ પણ એક વૃક્ષ વાવી અને મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકો છો. કારણ કે પર્યાવરણ હિત માટે, દેશ હિત માટે, જગત કલ્યાણ માટે વધુ વૃક્ષો વવાય એ જરૂરી છે. ત્યારે મારા જન્મદિવસના દિવસે તમામ શુભેચ્છકો દ્વારા અને મારા દ્વારા વધુમાં વધુ વૃક્ષો વવાય એ અમારા માટે ખૂબ ખુશીની વાત હોઈ શકે, કારણ કે અમે ખેડૂત પુત્ર છીએ અને પર્યાવરણ અને વૃક્ષ પ્રત્યે અમને સહાનુભૂતિ હોય. આમ છતાં પણ આ સમયની અંદર પર્યાવરણ અને વૃક્ષોનું જતન ખૂબ જ આવશ્યક છે, જગત કલ્યાણ અને લોક કલ્યાણ માટે એ જરૂરી છે. ત્યારે તમામને ફરી નમ્ર અપીલ કરું છું કે જે લોકો શુભેચ્છા આપવા માંગે છે એ તમામ લોકો એક વૃક્ષ વાવી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવે. વાઢિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.